जय श्री कृष्ण मित्रों, एवं कहवाय कि जो आप कईपण वस्तु पूरी इच्छा थी विचारी तो आ पूरी दुनिया आपने वस्तु पूरी करने मदद करे। हूँ छू प्रोफेसर पुनीत पटेल और हमें तमे जोई रहा छो पुस्तकनी वातो आपणी मातृभाषा में। आज हूँ जो पुस्तकनी वात करवानो छु ए खूबज सुंदर वार्ता है। ये वार्ता आपने अपना जीवन सपना पूरा करवा माटे केवी रीते आगळ वधी शकाय एनू खूब ज सुंदर उदाहरण आपे छे। हूँ जो पुस्तकनी वात करूँ छूँ ए पुस्तकनु नाम है द अल्केमिस्ट बाय पाउलो कोएलो। आ पुस्तक शुरुआत में पोर्टुगीज भाषा में लखायुं हतुं, त्यारबाद आ पुस्तकनी 72 अलग अलग भाषा में अनुवाद थया छे अने अत्यार सुधी आ पुस्तकनी ओछा में ओछी 25 करोड़ थी वधु नकलो वेचाई चूकी छे। आ पुस्तक गुजराती भाषा में पण मळे छे, अल्केमिस्ट बाय पाउलो कोएलो। एटले हूँ जो आ पुस्तकनी वात करूँ एनी पहला हूँ मारू जो अंगत मंतव्य तमने आपी दऊँ तो तमारे खरेखर आ पुस्तक वसावु जोईए अने वांचवु पण जोईए। आ पुस्तक एटलू सुंदर पुस्तक छे के हूँ आ पुस्तक दर वर्षे एक वक्त वाँचू छू अने कोईपण व्यक्ति आ पुस्तक 7 दिवसनी अंदर वाँची शके छे। एटले हूँ आ पुस्तकनी वात करूँ ए वार्तानी वात करूँ एनी पहेला हूँ तमारो एक रिक्वेस्ट करीश के आ पुस्तकनी वातो आपणी मातृभाषानो जे वीडियो छे ए दुनियाना खूणे खूणे वसता ગુજરાતીને તમે શેર કરો કે જેથી કરીને આપણને આ પુસ્તકની વાત આપણી માતૃભાષામાં મળી રહે। તો આ પુસ્તકની વાર્તા આ પ્રમાણે છે। સાન ડિયાગો કરીને ઘેટા બકરા ચરાવતો એક છોકરો હોય છે। એ એક દિવસ પેનમાં જ્યારે પોતાના ઘેટા બકરા ચરાવતો હોય છે ત્યારે એક ચર્ચની પાસે પહોંચે છે અને ત્યાં એને થોડો થાક લાગે છે। તેવું વિચારે છે કે અહીંયા મારે આરામ કરવો જોઈએ। તો ચર્ચની બહાર અંજીરના ઝાડ નીચે એ જ્યારે આરામ કરતો હોય છે ત્યારે એને એક સપનું આવે છે અને સપનામાં આવે છે કે ઇજિપ્તમાં પિરામિડની નીચે સોનાનો ખૂબ જ મોટા પ્રમાણનો જથ્થો છે। તો ત્યારે એ તરત જ એ ઉઠી જાય છે અને એવું વિચારે છે કે આ ખરેખર સપનું સાચું છે કે ખોટું। તો એ એક એવા માણસનો સંપર્ક કરે છે કે જેને સપનાની વાત ખબર પડે છે। તો એની પાસે જાય છે અને કહે છે કે મને એક સપનું આવ્યું છે, હું તમને એ સપનું કહું પણ તમે મને એનો મતલબ પણ સમજાવો। તો ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે હું તમને એનો મતલબ સમજાવીશ પણ તમને જે પણ નફો થશે એનો 10મો ભાગ તમારે અમને આપવો પડશે। તો સાન ડિયાગો જે આ ઘેટા બકરા ચરાવતો જે છોકરો હોય છે એ વાત સાથે સહમત થાય છે। તો જ્યારે એના સપનાની વાત કરે છે ત્યારે પેલું જે વ્યક્તિ હોય છે એવું કહે છે કે જો તમને એવું સપનું આવ્યું હોય તો તમે ઇજિપ્ત માટે આગળ વધો, ત્યાં તમને ખરેખર તમારું સપનું પૂરું થતું દેખાશે। આમ વિચારીને એ જે છોકરો છે સાન ડિયાગો એ આગળ વધે છે। એ જ્યારે આગળ જતો હોય છે ત્યારે એને એક ખૂબ જ સામાન્ય વ્યક્તિ મળે છે। એ સામાન્ય વ્યક્તિ પોતાને સાલેમનો રાજા બતાવે છે અને એવું કહે છે કે જો તમારે આગળ વધવું હોય તો તમારી પાસે જે ઘેટા બકરા છે એને તમે વેચી દો અને એની સામે તમે સોનાના સિક્કા લઈ લો। સાન ડિયાગો આ વાત સાથે સહમત પણ થાય છે અને એ પોતાના ઘેટા બકરા વેચીને સોનાના સિક્કા લે છે અને ત્યાંથી એ આફ્રિકા જતો રહે છે। પણ જ્યારે એ આફ્રિકાના એક બજારમાં જાય છે ત્યારે એના બધા જ સોનાના સિક્કાની ચોરી થઈ જાય છે તો એ પૂરેપૂરો ખૂબ જ વ્યાકુળ થઈ જાય છે। તો ત્યાં એવું નક્કી કરે છે કે હું અહીંયા કંઈક નાની મોટી નોકરી કરીશ કે જેથી કરીને મારું જીવન ચલાવી શકું। ત્યાં એ કાચના વેપારીની દુકાનમાં નોકરી કરે છે। તો શરૂઆતમાં તો કાચનો વેપારી એને લાગે છે કે આ ખૂબ જ ટૂંકા સમય માટે નોકરી કરશે, પણ એનું વાણી અને વર્તન જોઈને કાચનો વેપારીને લાંબા સમય માટે પોતાની દુકાનમાં નોકરી માટે રાખી દે છે। એ 2-1 વર્ષ સુધી ત્યાં નોકરી કરે છે અને ત્યાં એને એવું સાંભળવા મળે છે કે ઇજિપ્ત જતો એક કાફલો અહીંયાથી નીકળવાનો છે। તો એ ત્યાં નોકરી મૂકીને એ ઇજિપ્તના કાફલા સાથે જોડાઈ જાય છે। જ્યારે એ ઇજિપ્તના કાફલા સાથે જોડાય છે ત્યારે એને એક અંગ્રેજ વ્યક્તિ મળે છે। એ અંગ્રેજ વ્યક્તિ એવું કહે છે કે હું એક કિમિયાગર એટલે કે અલ્કેમિસ્ટ એટલે કે એવો વ્યક્તિ કે જે તાંબાને સોનામાં ફેરવી શકે એની શોધમાં છું। તો આજે સાન ડિયાગો છે એને પણ એવું લાગે કે આ વ્યક્તિ પણ કોઈ એક સપનું પૂરું કરવા માટે જઈ રહ્યો છે, હું પણ મારું સપનું પૂરું કરવા માટે જઈ રહ્યો છું, તો આપણને મજા આવશે। તો બંને એ કાફલા સાથે જોડાઈ જાય છે। જ્યારે એ લોકો કાફલાથી આગળ વધતા હોય છે ત્યારે સહારના રણમાં અલ ફાયોન કરીને એક જગ્યાએ પર પહોંચે છે અને ત્યારે બે દેશો વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં જંગ ચાલતી હોય છે, યુદ્ધ ચાલતું હોય છે। તો કાફલો એવું નક્કી કરે છે કે આપણે બધા અહીંયા રોકાઈ જઈએ કે જેથી કરીને આપણે બચી શકીએ, એટલે બધા જ લોકો અલ ફાયોન સાથે પાસે રોકાઈ જાય છે। ત્યાં આ સાન ડિયાગોની મુલાકાત ફાતિમા નામની એક છોકરી સાથે થાય છે અને ધીરે ધીરે એ પોતે ફાતિમાના પ્રેમમાં પડે છે। ત્યારે એક દિવસ
રણમાં એને એવો વિચાર આવે છે કે કાલે કદાચ અહીંયા કોઈક વ્યક્તિ આપણી પર હુમલો કરશે, તો આ વાત જઈને એ કાફલાના પ્રમુખને કહે છે. તો કાફલાના પ્રમુખ કહે છે કે જો કાલે કોઈ આપણી પર કોઈ હુમલો નહીં કરે તો હું તમને સજા આપીશ. પણ બીજા દિવસે થાય છે પણ એવું કે કોઈ વ્યક્તિ આની પર હુમલો કરે છે અને એટલે એ લોકો બચી જાય છે, કેમ કે એ લોકો તૈયાર સાથે હતા. આ જોતાં જ જે કાફલાનો પ્રમુખ હોય છે એ સાન ડિયાગોને બહુ બધા સોનાના સિક્કા આપે છે. અને એ જ્યારે ફાતિમા સાથે વાત કરે છે તો ફાતિમા એને ખૂબ જ સુંદર વાત કહે છે. ફાતિમા એવું કહે છે કે સાચો પ્રેમ ક્યારેય સપનાને રોકતો નથી, એટલે તમે તમારા સપનામાં આગળ વધો. આમ કહેતા જ એ ફાતિમાને ત્યાં મૂકીને આગળ વધે છે. એ જ્યારે આગળ જતો હોય છે ત્યારે એને ચોર લૂંટી લે છે, એના બધા જ સોનાના સિક્કા એની પાસેથી લઈ લે છે. તો ત્યારે એની મુલાકાત પેલા કિમિયાગર સાથે થાય છે કે જે તાંબાને સોનામાં બદલી શકે એમ છે. ત્યારે કિમિયાગર એવું કહે છે કે તમે જાણો છો આ વ્યક્તિ કેટલો શક્તિશાળી વ્યક્તિ છે કે જે પોતે હવામાં ખોવાઈ જશે અને એ હવાથી વંટોળ ઊભું કરશે અને તમે બધા જ એમાં મૃત્યુ પામશો. તો જે ચોરનો જે સરદાર હોય છે એવું કહે છે કે તમે ખાલી ખોટી વાત કરો છો. અને આ સાંભળતા જ સાન ડિયાગો પણ પોતે વ્યતીત દુઃખી થઈ જાય છે, કેમ કે એની પાસે આવી કોઈ ટેલેન્ટ કે આવી કોઈ શક્તિ હોતી નથી. તો કિમિયાગર એને કહે છે કે હંમેશા પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ, આપણી પાસે 3 દિવસ છે, તો 3 દિવસ આ રણને સમજવાનો પ્રયત્ન કર, તું પોતે હવામાં ફેરવાઈ જઈશ. અને 3જા દિવસે પોતે હવામાં ફેરવાઈ પણ જાય છે અને બધા જ ચોરને એ વંટોળ બનાવીને નુકસાન પામે છે. હવે ત્યાંથી આગળ સાન ડિયાગો અને કિમિયાગર ત્યાંથી આગળ વધે છે અને એક જગ્યા આવે છે. ત્યાં સાન ડિયાગોને પેલો કિમિયાગર બતાવે છે કે હું કેવી રીતે તાંબાને સોનામાં ફેરવું છું. એ એને થોડાક સોનાના સિક્કા પણ આપે છે અને એવું કહે છે કે હવે ઇજિપ્તની માટે તું અહીંયાથી આગળ નીકળ, હું તારી સાથે હવે નહીં આવું. એ જ્યારે ઇજિપ્તના પિરામિડમાં પહોંચે છે ત્યાં નીચે એ ખજાનાની શોધમાં ખોદકામ કરે છે. જ્યારે ખજાનાની ખોદકામ કરે છે ત્યારે બીજા ચોર એને ઘેરી વળે છે અને એની પાસેથી બધા જ સોનાના સિક્કા ચોરી લે છે, કે જે સોનાના સિક્કા પેલા કિમિયાગરે સાન ડિયાગોને આપ્યા હોય છે. ત્યારે આનંદ ફાનંદમાં સાન ડિયાગો એવું કહે છે કે મને એવું સપનું આવ્યું હતું કે ઇજિપ્તમાં પિરામિડની નીચે સોનાના સિક્કા છે, બસ એ સોનાના સિક્કા શોધવા માટે હું અહીંયા આવ્યો છું. ત્યારે જે ચોર હોય છે એ બધામાંથી એક ચોર એવું કહે છે, એમ તો મને પણ એક સપનું આવ્યું છે કે સ્પેનમાં એક ચર્ચની બહાર અંજીરના ઝાડની નીચે સોનાના ખૂબ જ મોટા પ્રમાણમાં સિક્કા છે. આ સાંભળતા જ સાન ડિયાગોને એને એ જગ્યા યાદ આવે છે કે જેને ત્યાં આ સપનું આવ્યું હતું અને એને ખબર પડે છે કે સોનાના સિક્કા ઇજિપ્તમાં નથી, સોનાના સિક્કા તો સ્પેનમાં ચર્ચની બહાર અંજીરના ઝાડની નીચે છે. તો એ બધા જ સોનાના સિક્કા જેની પાસે હતા, જે કિમિયાગરે એને આપ્યા હતા, એ ચોરને આપી દે છે અને ત્યાંથી પાછો સ્પેન જાય છે. અને એ જ ચર્ચની આગળ જે અંજીરના ઝાડની નીચે એને સપનું આવ્યું હતું એ ઝાડની આગળ એ ખોદકામ કરે છે અને ત્યાં એને ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાના સિક્કા મળી જાય છે. પછી એ ત્યાંથી ફાતિમાને મળે છે અને ફાતિમા સાથે આ લગ્ન કરી લે છે. આ ખૂબ જ સુંદર વાત આ પુસ્તકની અંદર લખેલી છે. જો હું મારી વાત કરું કે આ પુસ્તકમાંથી સમજવાના 3 મહત્વના મુદ્દા કયા, તો પહેલો મુદ્દો તો એ છે કે આપણે ખજાનાની શોધ બીજે કેમ કરીએ છીએ, પણ ખજાનો ખરેખર આપણી પાસે છે પણ એ શોધવા માટે આપણે બહાર જવું પડે. બીજું, હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અને ત્રીજું, કે જો તમે સારું ઈચ્છો તો આ દુનિયા તમને હંમેશા મદદ કરશે. આવી ખૂબ જ સુંદર વાત આ પુસ્તકની અંદર લખેલી છે, એટલે હું ફરીથી એવું કહીશ કે તમે આ પુસ્તક વસાવો અને વાંચો. અને હું અંતમાં કહું છું એમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ એ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.